ધાનેરા ખાતે કોંગ્રેસ પક્ષની કારોબારીની બેઠક મળી હતી, જેમાં ધાનેરા અને જિલ્લા લેવલના પ્રદેશ આગેવાનોએ હાજરી આપી કારોબારીમાં 200 કાર્યકરોની હાજરીમાં મોંઘવારી મુદ્દે પ્રકાશ પાડ્યો હતો. ભાજપ સરકારમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, પાણી જેવી અનેક બાબતે વિશેષ ચર્ચાઓ થઈ. ત્યારબાદ લાલ ચોક ખાતેથી કોંગ્રેસ નેતાઓ રેલી સ્વરૂપે ધાનેરા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી મોંઘવારી બાબતોનો વિરોધ નોંધાવ્યો હતો. પ્રદેશ આગેવાન અનિલભાઈ માળીએ ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા પર પ્રકાશ પાડ્યો અને સરકાર આ બાબતે કંઈ ન કરે તો ઉગ્ર આંદોલન જમીન પર ચલાવવાની વાત કરી રેલીમાં ભાજપ સરકાર વિરુદ્ધના નારા અને મોંઘવારી બાબતે નારા લગાવી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ કોંગ્રેસ આગેવાનોને પણ જનતાના મુદ્દે સતત રજૂઆત કરવાની હાકલ કરી હતી. અનિલભાઈ ઇન્દિરાજીની જ્યારે સરકાર હતી ત્યારે 70 પૈસાનો ભાવ વધારો થયો, ત્યારે અટલ બિહારી ગાડું લઈને ગામડે ગામડે વિરોધ કર્યો હતો. અત્યારે મોંઘવારી ચરમસીમા છે, કોંગ્રેસ કેમ ઢીલી પડે છે? એ સમય હતો જ્યારે આપણે વાત કરી કે 70 પૈસાનો ભાવ વધારામાં સમગ્ર વિપક્ષની પાર્ટીએ રોડ ઉપર આવી દીધી. આજે પણ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યનું નેતૃત્વએ જનચેતનાના કાર્યક્રમ અનુસંધાને તાલુકા વાઇઝનો કાર્યક્રમ આપી. આજે અમે તાલુકા અને બુથના કાર્યકર્તાઓ ભેગા થઈ અને જનચેતનાના આંદોલન રૂપે ભાવ વધારો પાછો ખેંચવા માટેનું એક આવેદનપત્ર સરકારને આંખ ઉગાડવા માટે કાર્યકર્તાઓ વિપક્ષ તરીકે અમારી ભૂમિકા ભજવી છે. અને આવનારા સમયમાં જો સરકાર ભાવ વધારો પાછો નહીં ખેંચે તો કોંગ્રેસના કાર્યકર્તા રોડ ઉપર આવી જન આંદોલન કરી અને આ ભાવ વધારો ખેંચવા માટે સરકારને મજબૂર કરશે. સાહેબ, બીજો સીધો સવાલ, ધાનેરા તાલુકામાં પાણીનો પ્રશ્ન મોટો છે, કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ હજી ભાજપ સરકાર સાંભળતી નથી, ત્યારે કોંગ્રેસ શું આ બાબતનું પગલાં લેશે? અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ધાનેરા વિસ્તાર અને બનાસકાંઠાનો ઘણો બધો વિસ્તાર એવો છે કે દિવસે ને દિવસે પાણીના તળ નીચા જઈ રહ્યા છે, ખેડૂત પારાવાર મુશ્કેલીમાં છે. એવા સમયે અમારા કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને ખાસ કરીને જ્યારે ધાનેરાની વાત છે ત્યારે ધાનેરાના લોકપ્રિય ધારાસભ્યો વારંવાર વિધાનસભાના માધ્યમથી રજૂઆત કરી છે, સીએમને પણ રજૂઆત કરી છે અને અધિક અધિકારીઓ સાથે પણ બેસીને વારંવાર રજૂઆત કરી છે. પણ એમની વાત આ સરકારે ભ્રષ્ટ સરકાર છે વાત સાંભળતી નથી. પણ આવનારા સમયમાં ધાનેરાની વિસ્તાર આ વાત સાંભળવા માટે એમને 2022માં જનાદેશ આપીને મજબૂર કરશે એટલો મને સંપૂર્ણ વિશ્વાસ છે. થેન્ક યુ. આજે ધાનેરા તાલુકાની કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની અરજી જ્યારે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે એના અનુસંધાનમાં આજે ધાનેરા તાલુકાના પાણી માટેનો જે પ્રશ્ન છે એ પાણીના પ્રશ્નને ઉજાગર કરી અને મિટિંગ બોલાવી અને એની અંદરથી ઠરાવ કરીને પસાર કરવામાં આવ્યો છે. ધાનેરા તાલુકા અને દોતીવાડા તાલુકામાં પીવાનું પાણી નથી, ખાવા પીવાનું ખેતીના માટે તો ઠીક છે પણ પીવા માટે જ્યારે પાણી નથી તે વખતે પ્રજાને આજે મેં ધ્યાન દોર્યું છે કે સરકાર એ બેરી છે, સરકાર વાત સાંભળવા માટે તૈયાર નથી. આજ દિવસ સુધી સરકારે ધાનેરા અને દોતીવાડાને પાણી આપવા માટે કોઈ પણ આયોજન ખેતી માટે કરેલું નથી. તો આપણે સૌ નાગરિકો જાગૃત થઈએ, ખેડૂતો સૌ જાગૃત બનો અને જાગૃત બનીને પાણી માટેનો જ્યાં જ્યાં હાકલ પડે ત્યાં આંદોલન કરીને સરકારનું ધ્યાન દોરો એવી વિનંતી સાથે આજની મિટિંગનું કામ પૂર્ણ કરીશું. સાહેબ, સીધો સવાલ, ખેડૂતો માટે આપ અને કોંગ્રેસ પક્ષ ક્યારે મેદાનમાં આવશો? કારણ કે પ્રશ્ન મોટો છે, બીજેપી સરકાર સાંભળતી નથી, કોંગ્રેસની રજૂઆત આંખ આડા કાન કરી રહી છે. ધારાસભ્ય આપ છો, ધારાસભ્ય તરીકે જ્યાં જ્યાં તક મળી છે ત્યાં રજૂઆત કરી જ છે. હજુ પણ અમે એના માટે આંદોલન કરવાના છીએ અને ખેડૂતોને અમે જાગૃત કરીને આજે એક માધ્યમ છે, આજે મિટિંગના માધ્યમ મારફત ખેડૂતોને જાગૃત કરીને સંદેશો પકડવાનું કામ કર્યું છે. હવે જ્યારે જ્યારે મળશે મિટિંગ અથવા તો આંદોલનના ભાગરૂપે ખેડૂતોની મિટિંગ બોલાવી અને જાગૃત કરીને બનશે તે પ્રયત્નો કરે સરકારના કાન સુધી પકડવા માટે પ્રયત્ન કરશું. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.